अगर तमने आ वीडियो सारो लागे तो थैंक्स पर जरूर क्लिक करजो अने तमारो प्रेम मोकलो। पहरी ले बेन। भाई, आजे तो समय सर ना आवे हतो। राखड़ी बांधेल भाई बैठा जो बहन नी लाज लूटा तो भाई जीवता मुहा जीवज कड़ाए ने। हाल बहन भगवान ने लाज रखी। हाल धीमे आ तो जीवते मुआ जेवु थयो पीठी चोड़वा जीवी काया ने हंदर मीठू चोपड़वा जेवी करी नाकी काना है। ताई हूं है थोड़ो जवा दईश जीणिया घणी घणी ने हंधाय नो बदलो लईश। आ इवड़ी नाज दे तमने ठेबे मारे छे ते एनी माटे थाला चितड़ा फाड़वा ई ठीक नहीं। ई तो ठीक छे हूं त्या हाजर हतो नकर तो तमे ठेठ ने ठे थई जात। हूं थई जात ठेठ ने ठे ठेठड़े ठे थई जात ते मने बचाव नहीं हैं। अला ए मने बचावनारो तू कोण? एक बात सांभळी ले आपड़ी बात जो कोई बीजा ने कने कही छे तो माथू कापी नाखीश तारू। अला ए मेरा मां वळी पाछू तने शू वाकू पड्यू के तू आम बिचारा जीणिया ने मारे छे? तमारा हम मामा આ જીણીઓ જીણી જીણી વાત સમજતો નથી એટલે મારે એને મારવો પડે છે ના બાપુ ખોટા સમખાય છે આ તો મેરા મન ભાઈ જીણીઓ મામાને હંધી વાતો હું કરીશ મામા તમારા હમ મામા આ કાનોને નાક બે હગ્ગા ભાઈ બેન થઈને એવી છૂટછાટ લે છે કે આપણાથી જોઈ ન શકાય મામા એટલે અરે વગડામાં એ કાનોને નાક તે એવી પાપ લીલા કરતા હતા કે વાત તો પૂછો એ જોઈને મને દાંત ચડી એટલે મેં એને પડકાર્યો તો મારો બેટો શરમાવાને બદલે ઉપરથી મને માર માર્યો મામા આજુ મામા તમારા આમ મને બહુ માર્યો પૂછો પૂછો જીણિયાને પૂછો જીણિયો હા બાબુ મેરા મનમાંની વાત સાચ સાચી છે એના હાલ તો જોવો જોવો દાદા મામા તમે જ મને કહો આ ભાઈ બેન થઈને આવું કરી કઈ હારું કહેવાય આ ગામના બીજા માણસો પર એની શું અસર પડે લ્યો કહો મને અરે રે ભાણા પણ ઈ બે ક્યાં હગ્ગા ભાઈ બેન છે દીકરી પર નજર બગાડી બાબા આ તે કેવું કેવાય મામા આ તો ઘોર કળિયુગ થયો ઘોર કળિયુગ રામ 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 તમે કઈ કરી શકો કે મામા તારી વાત સાચી છે ભાણા તારી વાત હાવ હાચી છે એના આવા ધંધાની જાણ મારે અટાણે જ મુખીને કરવી પડશે ને તારા ઉપર હાથ ઉપાડ્યો એનો જવાબ માંગવો પડશે હવે તમે મારી પાસે શું માંગવાના છો માનભા અરે મુખી મીંદડું જેમ પારે ઉડાને સૂથે ઈમ કાનાએ મારા મેરામણને સૂકી નાખ્યો પણ શું કામ બોલ બોલ ભણા બોલ મોઢામાં મગ પહેર્યા છે બોલ તમારા ગળા રહમ બાબા એ હંદુઈ કહેતાય મને લાજ આવે છે ઈ લોકો જે કરતા નોલેજ વાળા ઈ કહેતા તને લાજ આવે છે તો હું જ કહું મુખી વગડામાં કાનો અને નાગદે પાપ લીલા આચરતા હતા ઈ મેરા મને હગ્ગી આંખે જોયું છે હેમજા તમારી જીભ નથી કપાતી ઈ ભાઈ બહેન પર આવું હાર ચડાવતા પણ ભાઈ બહેન છે જ ક્યાં પારકા જણાને લઈ આવ્યા ઘરમાં ઉછેર્યો એટલે ભાઈ થઈ ગયો મુખી જુવાન લોહી છે અને ઈ આવી ભૂલ કરે અને એને કોઈ ટપારે એટલે એને મારવો ઈ ક્યાંનો ન્યાય કોઈના જીવતરમાં ભડકો મેલી ઉપરથી ન્યાયની વાતો કરો છો છે કોઈ સાબિતી હા હા હું હતો મેં મારી થકી આંખી જોયું હું તમારા ત્રણેની છઠ્ઠી જાણું છું માનભા કાનો ને નાગદે જેવી ભાઈ બહેનની જોડી આ જગતમાં ક્યાંય જોવાને જાણવા નહીં મળે સમજા અરે એના નિર્મળ હેત જોઈને સૌને હૈયે ટાઢક પડે તઈએ તમારા હૈયે ધબધબતા અંગારા કાય ટપાય મામા તમારા ગળાના હમ આ તો જશને માથે જોડા આઈ પારકી પંચાયત કરવા ગયો ને એમાં જ ચંદરવા જેવો ચિતરાઈ ગયો આ જુઓ તમે તો શું બડા ખુબ ગામ મારી વાત પર વિશ્વાસ કરશે અને તેથી આખા ગામ ને નજરે બતાડીશ કે જોઈ લો ભાઈ બેના ભવાળા એ તો તેજી ની વાત તેજી રામ રામ હા હા તો રામ 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 અને મુખી મારી વાત ઉડાડી મેલી છે પણ એટલું યાદ રાખજો કે એક દી હામ હામી તલવાર ન તણાય તો મને ફટકેજો ફટકે નહીં કહો
હું નહીં. હીરો પડકાને કૂતરું બટકું ભરે એટલે કે કૂતરાને બટકા ભરાતા છે. નહીં માં, મને જવા દે. અરે પણ મારી વાત તો સાંભળ કાના, તને મારા સમજે. તમની સાંકળે મને ના બાંધ માં, આજ હું કોઈનું નહીં સાંભળું. અમારા ભાઈ બહેન ના પવિત્ર સંબંધ પર એને કાદા ઉછાળ્યો છે. હું એના રાઈ રાઈ જેવા ટુકડા કરી નાખીશ. નહીં ભાઈ, નહીં. છોડીને રાખ. બીજા તો બીજા કાના તલવાર મૂકી દે. બાપુ, આજ આ ધરતીના પટ માથેથી મહેરામણ અને એના મામાને જળમૂળથી ઉખેડી નાખીશ. કોઈના જીવતરને જળમૂળથી ઉખેડનાર આપણે કોણ? અરે સૌ સૌના કર્યા સૌ ભોગવશે. અરે એ તો ભોગવતા ભોગવશે. ઈ મર એના ભોળા રેડવી નાખીશ. અરે કૂતરાઓ તારે હાથે કપાઈ મરશે તો નાગદે નાગદે હત્યારાની બહેન કહેવાશે. અને હત્યારાની બહેન નો હાથ કોણ પકડશે બેટા? બાપુ, અરે એ વેળાએ પોતાના પારકા થઈ જશે. તું મને વચન આપ બેટા, વચન આપ કે આજ પછી, આજ પછી કોઈ દિવસ તું હાથમાં હથિયાર નહીં પકડે. અરે બેટા, વિચાર વિનાનું એક પણ પગલું આપણા ખોરડાના મીઠા સુખને બાળીને ખાક કરી નાખશે. અરે કુંજડી જેવી ગભરું બહેનનું જીવન દૂર તાળી થઈ જશે. મને વચન આપ, વચન આપ, વચન આપ બેટા. તને મારા તળીના સોગંદ છે. ભલે બાપુ, જો મારા બાવડા બાંધી આપવાથી જ સૌનું ભલું થતું હોય તો હું વચન આપું છું, આજ પછી હું હાથમાં હથિયાર નહીં ઝાલું. પૈસા અને છઠ ભાગ જા. ઠીણિયા, મારું અડધું કામ તો પતી ગયું અને અડધું હવે હાલ મારી હારે. રાજુ, જોતા ઘરેણા મારા સાસુએ મોકલ્યા છે. કેવા છે? ઉડીને આંખે વળગે એવા રૂડા નક્શીદાર ઘરેણા છે. તું તો ખરેખર બહુ નસીબદાર છે નાગદે. તો તું એ ક્યાં ઓછી નસીબદાર છે. તારું સગપણ જયારે કાના હારે થશે ને ત્યારે મારી માં આના કરતા પણ સવાય દાગીના તને મોકલશે. તું જજે તો ખરી. નાગદીબેન, નાગદીબેન, નાગદીબેન તમે જ ને? હા, જટ જૂની ઘેર જાઓ. ત્યાં કાનાભાઈ ને નાગે ડંગ દીધો છે. હા, જટ પૂગી જાઓ. ના વિદાના, એ નહીં બની શકે. એ વાછરા દાદા. આજ હંધોય કામ પૂરું ચીણિયા. હું જાઉં છું. હા, જો કોઈ આવે તો તું કૂતરાના અવાજ મરડવા માંડજે. સમજો? સમજી ગયો. ચાહું તો તારા રૂપ ની મોજ માણી શકું છું, પણ હું એવું નહીં કરું. હું તને કઈ જ નહીં કરું. તારું તો એની મેળે જ થશે. જણિયા,
સમજી ગયો? સમજી ગયો ભા, તમારા ખેલની કડી મળી ગઈ. તો પછી ઝટ જા, કામ ચપટી વાગે એટલી વારમાં થવું જોઈએ, સમજો? જા. બેન, અરે બેરી બેન, તારી હાલત કોણે કરી બેન? ભાઈ, 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 મેરામણ, મેરામણે મારી આવી હાલત કરી ભાઈ. મેરામણ? એક એક છોકરા આવીને કહ્યું કે તને સાપ કરડ્યો છે. મને પણ ઘરે એક છોકરીએ કહ્યું કે તને સાપ કરડ્યો છે, એટલે હું અહીં આવી ભાઈ. બેન, મને લાગે છે આમાં કોઈ મોટું કાવતરું હોવું જોઈએ. જોઈ લો બાબા, જોઈ લો જીવનમુખી, આજ હંધોઈ નજરો નજર જોઈ લો. જોઈ લો ભાઈ બેન ના ઉભરાતા હેત ની પાપ લીલા. મેરામણ! અરે જાય છે કે હા? અરે અમને ભાઈ બહેન ને બદનામ કરવા માટે છોડી દે, તો કાઢો, છોડી દે કહું છું, છોડી દે એને, છોડી દે. મારા ભાણાએ તમારા ભાઈ બહેન ની પાપ લીલા ગામ લોકો ને નજરે દેખાડી, એટલે તું એને મારવા લાગ્યો. કાના કાના, મૂકી દે, મૂકી દે તલવાર, મૂકી દે કાના. ભૂલી ગયો તારું વચન? જોયું પંચો, આ એક તો ચોરી ને ઉપરથી શિરચોરી. હવે હું જ કહું છું કે તમે આનો ફેસલો કરો. અરે આના જેવા પાપિયા ગામમાં રહેશે તો પછી ગામની વહુ દીકરીઓની આબરૂ શું રહેશે? માનભા, આટલું હળહળ ઝેર ના રેડો, આટલા આગળ ન વધો. તમે આગળ ન વધશો. હવે બોલો મુખી, બોલો પંચો, હું છે તમારો ન્યા? કાનો દોષી છે, કાનો પાપી છે. ખરીદાયેલા ગુલામો, આ પૈસાને પરમેશ્વર માની પૂજનારા પંચો, આ લોકો મારો શું ન્યાય કરવાના હતા? મારો ન્યાય હું પોતે જ કરું છું. માનભા સાંભળી લો, જ્યાં સુધી એમ ભાઈ બહેન પર લાગેલું કલંક હું દૂર નહીં કરું, ત્યાં સુધી તમારા ગામમાં પગ નહીં મૂકું. કાના, ઉભો રહે બેટા, હું તારી સાથે જાઉં. બાપુ! હા બેટા. અરે જે ગામની રજે રજમાં હળહળતું જુઠ્ઠાણું હોય, જ્યાં મેરા મન અને માનભા જેવા મેલા મનના માનવી વસતા હોય, ત્યાં રહેવું એટલે ભાઈની પેખડ નીચે જીવવા બરાબર છે. ના બાપુ, તમારે એવું પગલું ભરવાનું નથી. હજી તો નાગદે બેનના લગ્ન કરવાના છે, ને તમે જો ઘરબાર છોડી નીકળશો તો એના સાસરિયા શું ધારશે? નહીં બાપુ, એક દી દૂધ નું દૂધ ને પાણી નું પાણી થઈ જશે. આશીર્વાદ, આશીર્વાદ, કલ્યાણ થાવ. બોલો બેનો, તમારા કર્મ ની શું કઠણાઈ છે? સુત મહારાજ, મારા માં બાપે કેટલાય મૂર્તિયા જોયા, મેં જોયા ને મૂર્તિયા મને પણ જોઈ, પણ કોઈના ઘરનું અજવાળું થવા મળ્યું નથી. અજવાળું ઘર જો કન્યા, તારે કોકના ઘરનું અજવાળું થાવ હોય તો 16 સોમવાર કરજે, અને દર સોમવારે ગૌરી માતાના મંદિરે એક ઘીનો દીવો કરજે, અને છેલ્લા સોમવારે 16 દીવા એક સાથે કરજે. માં તારી ઈચ્છા પૂરી કરશે, અને જો લગ્ન કરે ને તઈ પૈયાવા મને બોલાવજે. હા બોલો બેનો, બીજા કોના કર્મની કઠણાઈ છે? છુટકા મહારાજ, 15 વર્ષથી એક જ ધણીના રોટલા ઘડું છું, હવે એને મૂકી દેવો છે. જો બીજો કોઈ સારો મળી જાય તો નવા ના રોટલા ઘડવા છે. 15 વર્ષ રોટલા? તો તાવડી ભાઈ, તારે રોટલા ઘડવાની 15 તાવડી રોજ તારા ઘરના ચૂલે એક પછી એક ખોળવી, એટલે તારું જૂનું ઘર ભાગશે અને નવું ઘર મળશે. તમારે ઈ ગોબર ભરના ઘરના જ કપડા ધોવા છે, ઈ વાત નક્કી ને? હા હે, લુગડા ધોવાના, ધોવાય તો ધોકે હે. તો જુઓ, તમારે 16 સોમવાર કરવા, અને 16 સોમવારે શિવજીના મંદિરે તમારે જવું, અને 10 સોમવારે જઈ શિવજી નું પૂજન કરવું, અને શિવજી નું પૂજન કર્યા પછી બીલી પત્ર ના બદલે તમારે ધોકો ધરવો. ધોકો? હા ધોકો. આ તો ભાઈ સૂટકો છે, હે, મનમાન્યાના મેલા કપડા ધોવા માટેનો આ સૂટકો છે. અને જોજો, ભૂલાય નહીં હો, 16 સોમવારે તમારે ઈ ગોબરભાના ઘરનો ધોકો લઈ આવવાનો, અને શિવજીને ધરવાનો. આતે ચોરી લઈ આવવાનો કે માગીને લઈ આવવાનો? ના, માગીને લઈ આવવાનો. ગોબરભાના ઘરનો ધોકો માગીને લઈ આવવાનો. માગીને લઈ આવવાનો, સમજો ને? અને પછી શિવજીને ધરજો, અને પછી માટલા લગ્ન કરજો. જોજો, ઈ ફેરા ફેરા માટે
જ્યારે તમે લગ્ન કરો ને ત્યારે મને બોલાવજો, હું માટલા લગ્ન કરવા માટે આવી. અવશ્ય અવશ્ય પધારજો. પણ 15 ધોકા લાવું ક્યાંથી? તમે સમજતા નથી, ઈ ધોનારી ધોતી હોય ને તેનો ચોરી લાવવાનો. હા ચોરી લાવવાના. હા એક જ ધોકો માગી લાવવાનો. માગી લાવવાનો સમજે? હવે માર્ગ ખુલ્લો છે, બોલી નાખો ભા. જો ઈચ્છા હોય તો નાખું દાણા અને નાગદે હારે લગન પતાવી દઉં. અરે મૂર્ખ, એટલું એ નથી સમજતો કે જેના પર મેં કલંક નો કામડો ઉઠાડ્યો હવે એને જ લાવીને જો મારા ઘરમાં બેસાડું તો આ ગામના 3% લોકો એ મારી હાંસી કરે. તો પછી આટલા દમ પછડા કરવાનું કારણ શું? કારણ એ જ કે કહેવાતા ભાઈ બહેન બાળપણથી જ મારા મોભાને વીખતા આવ્યા છે, એટલા જ માટે સુખી ઘરના માળાને મેં વીખી નાખ્યો. એક જ માળાના મલખાને વેરણ છેરણ કરી નાખ્યા અને હજી તો એ ભાઈ બહેન જ્યાં જ્યાં જશે ત્યાં ટકલે ને પગલે છેરી કાંટા વેરીશ, નહીં જ મારા કાળજાને ટાઢક વળશે. પણ ઈ તો લગ્ન કરીને હાલી જશે એના સાસરે, પછી શું શકોરું કાંટા વેરશો? હજી જો તો ખરો કે કેવા લગ્ન માણે છે. લગ્નની તિથિ નું નક્કી કરવા માટે આવ્યો હતો વેવાણ. હું તમારી જ વાત જોતી હતી વેવાઈ. આ ઘરમાં નાગદેના લક્ષ્મી પગલા થાય તો બધા જ ભાર એને સોંપીને હું હવે ફૂલ જેવી થઈ જાઉં. ફૂલ જેવી દીકરીને અળગી કરતા મનો જીવ નથી ચાલતો, એટલે તો જી છોકરું છે છોકરું જેમ કયા કરે છે. પણ દીકરીનો સાચો વિસામો તો સાસરું જ. ભાઈ આટલો દૂર બેઠો હોય, હાલ કાને હાલ તને બેન જોવા જંખતી હશે. હું એ જંખું છું મારી બેનડીને પડવા માટે. દુબલા થાય છે કે મારી બેનના લગ્નનો માંડવો ગીતના ગલાલથી ભરી દો, હૈયાના હિતે શણગારી. પણ મેં લીધેલી પ્રતિજ્ઞા વચાણે આવે છે, એ પ્રતિજ્ઞા તોડી મારાથી ધ્યાન નહીં અવાય, રૂપલા નહીં અવાય. જો આવું ને તો ભાઈ બહેનના પવિત્ર સંબંધને લોકો કલંકના કાદવથી વધુ ખરડે. અરે ગામને જે કેવું હોય તે કહે, પણ તારે તારા રુદિયાને મનાવીને બેનના લગ્નમાં આવવું જ પડશે. ના રૂપલા, તારે જવું પડશે. મારા તરફથી કોઈ ઉણપ ન રહી જાય તારે જોવું પડશે. અરે જવતલ તારે હોમવા પડશે. હું અહીંયા હોઈશ પણ મારો જીવ ન્યા હશે. એટલે તારે જમણા હાથનો જસ ડાબા હાથને દેવો છે, તારે બદલે બેનને મારા હાથે વળાવવી છે. તું જે ગણે જો રૂપલા, આપણે બે ભાઈ અને એક બેન, આપણા ખોળિયા 3, પણ આપણું ભાઈ બહેન નું સગપણ તો એક જ ન. જા જઈને બહેન નો પ્રસંગ સાચવ, જોજે નો કોઈ હોડતો અધૂરો ના રહી જાય. જા. ના કાના ના. રૂપલા જો તું ન જાય તો કાના ની ઠાઠણી તારા ખંભે ઉપાડે. ના કાના ના કાના ના ના કાના. અરે આશુ, જીવતરના મંગલ પ્રસંગે તું એકાએક ઉદાસ કેમ થઈ ગઈ? આંગણે આટા દેતી ઉદાસીને અટાણ લગે હરખના વીંછણે ઉડાડતી રહી. પણ આજે ખરેટાણે જવતલિયા ભાઈની ગેરહાજરી મારા હરખને ભાંગી નાખે છે. આજે એકની એક બહેન ભાઈ હોવા છતાં ના ભાઈની જેમ પરણશે. અરે એવા અમંગળ વેણ કાઢમાં બહેન.